રાજકોટ શહેરની ભાગોળ સુધી આ દીપડો પહોંચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાગુદડ બાદ કણકોટમાં દેખાયો છે દીપડો. કણકોટના કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચીને પાંજરા મૂક્યા છે. છેલ્લા 10 દિવસથી દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. દીપડો દેખાયાના વાવડ છતાં તેની ભાળ નથી મળી રહી. સંવાદદાતા દિવેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દિવેશ, દીપડો દેખાયાની વાત વહેતી થઈ છે અને ત્યારબાદ વન વિભાગ તરફથી કામગીરી કરવામાં આવી છે, પરંતુ આખરે દીપડો ક્યાં છે, તેના ફૂટપ્રિન્ટ કે એવી કોઈ માહિતી મળી આવી છે? ચોક્કસ દીક્ષિતા, જંગલની સફર છે તે પાર કરીને દીપડો છે તે રાજકોટ શહેર તેમજ જે રાજકોટનો આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પહોંચ્યો છે. હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં રાજકોટનું આ કૃષ્ણનગર છે કે જ્યાં ગઈકાલે સાંજે દીપડો છે તે જોવા મળ્યો હતો. ગઈકાલે સાંજે અહીં દીપડો જોવા મળતા વન વિભાગ છે તેઓ તાત્કાલિક અહીં પહોંચી ગયું હતું અને તમને અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ પાંજરું છે તે દીપડાને ઝડપી પાડવા માટે આ પાંજરું છે તે વન વિભાગ દ્વારા ગઈકાલે સાંજે મૂકવામાં આવ્યું હતું. દીપડો અહીં જોવા મળતા વન વિભાગ દ્વારા આખી રાત્રિના અહીં પેટ્રોલિંગ છે તે સમગ્ર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. ગ્રામજનો છે તેમાં પણ ફફડાટ છે તે જોવા મળ્યો હતો. ગ્રામના લોકો છે તે પણ અહીં નિંદર નથી કરી, તેઓએ પણ દીપડાની શોધખોળ છે તે કરી હતી. ત્યારે જે દીપડો જોનાર છે તે મારી સાથે જ આપણે તેના સાથે વાત કરીશું. શું કહેશો લાલભાઈ, તમે દીપડો જોયો તો ક્યાં હતો? દીપડો અહીં અંદરની સાઈડમાં વાંકણે સૂતો હતો. હું અહીંયા છણ નાખવા આવ્યો 4:30 વાગે અને આ ઝાડ નીચે સૂતો હતો એટલે દીપડો દેખો એટલે મેં તો હડી કાઢીને વંડો ટેકીને નીકળી ગયો ને ગામ લોકોને વન વિભાગ વાળાને જાણ કરી. 15-20 મિનિટમાં એ લોકો બધા આવી ગયા ને પછી ફરતી કોર્ડન કરી લીધું હતું, પણ અંધારું થઈ ગયું હતું એટલે પછી હું થયું એનો ખબર પડી. એ લોકોએ પેટ્રોલિંગ તો ઘણું કર્યું હતું અને હવા રૂધી જાગ્યા ને બીક બધાને બહુ લાગે. ખેતીવાડીવાળાને વાડીએ જઈ શકતા નથી પાણી ભરવા, પછી માલઢોરવાળા બાયણે ન નીકળી ગઈ, પકડાઈ જાય તો વન વિભાગ વાળા મહેનત કરે તો સારું. તમારા ને દીપડા વચ્ચે કેટલું અંતર હતું? 40 ફૂટનું ખાલી. મોત ભરી ગયો હતો, વિન્ડો ઠેકીને વયો ગયો 5-7 ફૂટનો. 60 ફૂટની 6-60 વર્ષની મારી ઉંમર છે, પણ 5-7 ફૂટનો વિન્ડો ઠેકીને નીકળી ગયો સીધો બહાર. બીક તો ફૂંડી છે ને સાહેબ, સમજી લ્યો. ચોક્કસ દીપડો જોતા જે વંડો છે તે ઠેકીને જે આ લાલભાઈ છે તે ભાગી ગયા હતા. શું કહેશો, તમે માલધારી છો, કેવો ડર લાગી રહ્યો છે? અહીંયા પશુપાલક વાળા બધા છે ને નીકળતા હતા અને દીપડો જોઈ ગયા પછી માહોલ એવો હતો કે ડર લાગતો હતો. ખેતીવાડીમાં મજૂર કામ કરતા હતા એના માટે બધાય અને વન વિભાગ વાળા આવ્યા હતા, એને મહેનત કરી, ગામના લોકોએ મહેનત કરી, જલ્દી ને જલ્દી પકડે એ મારી નંબર વિનંતી છે. ચોક્કસ અહીં જે સ્થાનિકો છે તે ભેગા થયા છે. શું કહેશો, તમે નોકરી ધંધા માટે જતા હોય, દીપડાના આતંકને લઈને કેવો ડર લાગી રહ્યો છે? સાહેબ, હું અહીંનો ખેડૂત ખાતેદાર છું. હું ખેડૂત છું અને અહીંયા અમારા મજૂર લોકો કે ખેડૂત ખેતરમાં ખેતી કરતા હોય એને બધાને પુષ્કળ ભય લાગે છે. અહીંયા જે દીપડોનું પગેરો થતા ક્યારે એટેક કરે એનું કાંઈ નક્કી નહીં એટલે બધાને બહુ પુષ્કળ ભય લાગે. મજૂર લોકોને પણ ભય લાગે છે અને માલધારી સમાજને પણ ભય લાગે છે અને સ્થાનિક રહેવાસીને પણ ભય લાગે છે, બધાને ભય લાગે છે. પુષ્કળ ભયનો માહોલ પેદા થયો છે અને વન વિભાગ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવી છે, પણ દીપડાનું પગેરું મળતું નથી, હવે ક્યાંક નાસી જાય છે એટલે હવે ટૂંક સમયમાં પકડી લે તો વધારે સારું એવું અમને નમ્ર વિનંતી. ચોક્કસ હું તમને દ્રશ્યો બતાવીશ આ ઝાડીના કે જે દીપડાને માફક આવતું હોય છે તે પ્રકારનું વાતાવરણ છે તે અહીં જોવા મળતું હોય છે. તમને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે જંગલ વિસ્તારમાં, વીડી વિસ્તારમાં જે પ્રકારની જે જંગલ ટાઈપના જે આ દ્રશ્યો હોય છે તે પ્રકારનો જે માહોલ છે તે અહીં છે. દીપડાને આ પ્રકારનું વાતાવરણ છે તે ખૂબ જ માફક આવતું હોય છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસથી દીપડો છે તે અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરતો હતો. જે વાગુદળ ગામ છે કે જ્યાં એક ભૂંડનું મારણ છે તે દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું અને છેલ્લા 2 દિવસથી દીપડો છે તે રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુંજકા ગામ અને ગઈકાલે સાંજે આ જે કૃષ્ણનગર ગામ છે તે અહીં દીપડો છે તે જોવા મળ્યો હતો. સ્થાનિક દ્વારા દીપડો જોવામાં આવતા તેને આ ઘટનાની જાણ છે તે ગ્રામજનોને કરી હતી અને ગ્રામજનો દ્વારા જે ફોરેસ્ટ વિભાગ છે તેને તાત્કાલિક જાણ છે તે કરવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે અહીં પહોંચી ગઈ હતી. આ જે વૃક્ષ તમને હું બતાવી રહ્યો છું કે આ જે વૃક્ષ છે ત્યાં જ દીપડો છે તે આરામ ફરમાવી રહ્યો હતો. અહીં જે એક સ્થાનિક છે ગ્રામજન કે જે કબૂતરને ચણ નાખવા માટે આવ્યું હતું તેનું ધ્યાન દીપડા ઉપર પડતા તેઓ તાત્કાલિક વંડી ઠેકી અહીંથી નાસી છૂટ્યા હતા અને આ ઘટનાની જાણ છે તેને ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે આખો જંગલ વિસ્તાર છે જે દીપડાને માફક આવે તે પ્રકારનો આ વિસ્તાર છે, તેથી દીપડો છે તે અહીં છેલ્લા 10 દિવસથી અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે, પરંતુ દીપડાના સઘળ છે તે હજુ સુધી જોવા નથી મળ્યા, પરંતુ વન વિભાગ છે તે એલર્ટ થઈ ગયું છે. જી દીક્ષિતા.
બિલકુલ આભાર દિવેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપે જોયું કે જે વિસ્તાર હતો એ ખૂબ સુમસામ વિસ્તાર છે અને જંગલી પ્રાણીઓને આવા વિસ્તારો છે ખૂબ માફક આવતા હોય છે. હાલ તો વન વિભાગ તરફથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.